કોમોડિટી અપડેટમાં આપનું સ્વાગત છે. સવારના સેશનમાં રૂપિયાએ જબરદસ્ત મજબૂત શરૂઆત દેખાડી છે અને ગત સપ્તાહની મજબૂતાઈ આજે પણ કન્ટિન્યુ રહી છે. તો એની અસર આપણે બીજી કોમોડિટીઝ પર જોઈ, પહેલા તો સોના ચાંદીના ફ્રન્ટ પર પણ નજર કરીશું, પણ પહેલા રૂપિયો જ સામે આવી જાય. તમે જો અત્યારે પણ સ્ટ્રેન્થ યથાવત દેખાઈ રહી છે, ઓલમોસ્ટ 5 પૈસાની સ્ટ્રેન્થ યથાવત છે, એટલે થોડોક નબળો ઉપરથી થતો દેખાયો છે. કારણ કે 69 રૂપિયા 41 પૈસા પર પહોંચી ગયો હતો રૂપિયો અને હવે તમે જો 5 પૈસાની સ્ટ્રેન્થ છે, પણ સોના ચાંદીમાં તેજી વધી છે કારણ કે રૂપિયામાં થોડીક નબળાશ આવી છે ઉપરથી તમે જોશો તો. જે રીતે મેં કહ્યું કે 69 રૂપિયાને 41 પૈસા પર ખુલ્યો હતો અને હવે 47 પર ટ્રેડ કરી રહ્યો છે. તો ચાંદી પર તો સોના પર તો પોઝિટિવ, ચાંદી પર પણ તમે જો સ્ટ્રેન્થ બિલ્ડ થઈ રહી છે, 18% મજબૂતાઈ ત્યાં પણ બનતી દેખાઈ રહી છે. ક્રૂડના ફ્રન્ટ પર ફ્લેટ ટુ નેગેટિવ કારોબાર હતો સવારના સેશનમાં અને હવે તમે જોઈ શકો છો હજુ પણ ત્યાં તમે જો ફ્લેટ ટુ નેગેટિવ કારોબાર જ થઈ રહ્યો છે. બ્રેન્ટમાં થોડીક તેજી હોવાને કારણે બહુ કંઈ ખાસ એવો ફરક પડ્યો નથી, બહુ નેગેટિવિટી નથી આવી, એ જ ખાસ મેઇન છે. નેચરલ ગેસમાં સવારથી તમે થોડી સ્ટ્રેન્થ બિલ્ડ થતા જોઈ રહ્યા છો, એક ટેકનિકલ બાઉન્સ હોઈ શકે છે અત્યારે ત્યાં. અને મેટલ પર તમે નજર કરો, સવારના સેશનમાં એલ્યુમિનિયમમાં કોઈ ટ્રેડ નહોતા, કોપરમાં થોડી તેજી હતી, યથાવત દેખાઈ રહી છે. નિકલ નેગેટિવ હતું, એ થોડું પોઝિટિવ બની ગયું છે. અને લેડ અને ઝિંકમાં તો તમે સવારના સેશનમાં પણ પોઝિટિવ કારોબાર જ જોયા છે, જ્યાં તેજી ઉમેરાતી જોવા મળી છે. આગળ વધીએ, નજર કરીએ એગ્રી કોમોડિટીઝ પર, જ્યાં આપણે જોઈ રહ્યા છે આ સપ્તાહે સરપ્રાઇઝિંગલી મુવમેન્ટ નેગેટિવ સાઈડ છે. તમને ખ્યાલ હોય તો જે હવામાન પલટો થયો હતો એને કારણે બધી જ કોમોડિટીઝના ભાવ ઉચકાતા દેખાયા હતા અને એની ઇમ્પેક્ટ પણ અહીંયા આવી હતી. હળદરમાં સતત એક તેજીનો કારોબાર હતો. આજના દિવસે તમે 1% દબાણ હળદરના ફ્રન્ટ પર જોઈ રહ્યા છો, એટલે મેલી પ્રોફિટ બુકિંગ તમે કહી શકો. આજના દિવસે મસાલા પેક પર આવી રહ્યો છે. ગુવાર ગમ, ગુવાર સીડ પણ તમે જો ઘટાડે ચાલતા દેખાઈ રહ્યા છે અને સાથે જ સોયાબીન અને સોયા પેક ઓઇલ પર નજર કરી લઈશું. ત્યાં પણ તમે જો ગઈકાલે ગત સપ્તાહનો કારોબાર નેગેટિવ ઝોનમાં હતો, આજના દિવસે સરપ્રાઇઝિંગલી પોઝિટિવ કારોબાર જોવા મળી રહ્યો છે. બોનાન્ઝા પોર્ટફોલિયોના જતીન ત્રિવેદી આપણી સાથે જોડાઈ ગયા છે. જતીન, ગુડ મોર્નિંગ. તો પહેલા તો રૂપિયાની ચાલ, કારણ કે જે દિવસથી આપણે જોઈ રહ્યા છે એક્ઝિટ પોલ આવ્યા છે, વોલેટિલિટી તો છે પણ રૂપિયો પોઝિટિવ સાઈડ રહેવાની કોશિશ ચોક્કસ કરી રહ્યું છે. વેરી ગુડ મોર્નિંગ નિશા. યસ, રૂપિયો જે છે થોડો સ્ટ્રેન્થ બતાવી રહ્યો છે અહીંયા આગળ. ડેફિનેટલી આપણે જોઈ શકીએ છીએ, ધ રીઝનિંગ ઇઝ કે એફઆઈના જે ઇન્ફ્લોઝ જે છે કન્ટિન્યુઅસલી વધતા દેખાઈ રહ્યા છે ઇલેક્શનના આઉટકમ પછી. તો એના કારણે આપણે જોઈ રહ્યા છે કે રૂપિયાની અંદર થોડી સ્ટ્રેન્થ પકડેલી છે. બટ અમને લાગે છે કે આ રેન્જ બાઉન્ડ જે છે એ મુવમેન્ટ લાગે છે અમને. નીચેમાં 69 જે છે સપોર્ટ લેશે યુએસડી અંદર અને ઉપરમાં 70 પાસે રેઝિસ્ટન્સ લેશે. તો જ્યાં સુધી આના રેન્જના અંદર છે ત્યાં સુધી ટ્રેડર્સને એડવાઇસ રહેશે કે 70 આજુબાજુ જ્યારે રૂપિયો દેખાય ત્યારે શોર્ટ કરે અને જ્યારે યુએસડી ને શોર્ટ કરે અને જ્યારે 69 આજુબાજુ મળે છે ત્યારે યુએસડી ને બાય કરીને ચાલે. હમણાં જે છે 69-50 આજુબાજુ ચાલે છે ત્યાં એક નો ટ્રેડ ઝોન છે હમણાં, બીકોઝ અહીંયા આગળ રિસ્ક રિવોર્ડ જે છે થોડુંક 1:1 દેખાય છે અને ફેવરેબલ નથી. તો 69-70-75 ના પાસે મળે ત્યારે શોર્ટ કરો અને 69-20-25 ના ઝોન પાસે લોંગ કરો. ઓકે, તો રૂપિયા પર તમારે આ સ્ટ્રેટેજી લેવી જોઈએ, પણ એની ઇમ્પેક્ટ આજે તમે જો વિપરીત સોના ચાંદી પર આવી રહી છે, આજે પોઝિટિવ કારોબાર છે, કોઈ ખાસ કારણ લાગી રહ્યું છે અહીંયા પોઝિટિવ ટ્રેડનું? નિશા, આપણે જે કહી રહ્યા છે કે ટ્રેડનું એસ્કેલેશન જે કોઈ પોઝિટિવ નોટ ફિલહાલ કોઈ એમ લાગતી રહ્યું કે જઈ રહ્યું છે અને એના કારણે આપણે જોઈ રહ્યા છે કે હેજ પોઝિશન્સ બનતી રહેતા છે ગોલ્ડ અને સિલ્વરના અંદર, સ્પેશિયલી ગોલ્ડના અંદર અગર આપણે વાત કરીએ એના હિસાબે. તો ત્યાં આગળ મને લાગે છે કે ઓપોર્ચ્યુનિટી બની શકે છે ટ્રેડર્સ માટે ઇન્ટ્રાડે. તો ગોલ્ડના અંદર બાઇંગની સલાહ રહેશે અમારી. 31600 ના લેવલ્સ અમને સારા લાગે છે. 31600 ના આજુબાજુ લેવલ્સ મળી જાય ત્યારે બાઇંગની સલાહ રહેશે. તો જે સ્ટોપ લોસ 31550 અને ઉપરમાં જે ટાર્ગેટ લાગે છે એને 31700 સુધીના લાગે છે ગોલ્ડના અંદર. એના સાથે સાથે બેઝ મેટલના અંદર પણ અમારે એક છે નિકલના અંદર. નિકલનો કાઉન્ટર ફ્રાઇડેના દિવસે બહુ સારું એક સ્પાઇક દેખાડ્યો હતો અને એક મોમેન્ટમ બાઇંગ દેખાય છે એના અંદર. તો અમે લોકો નિકલના અંદર પણ બુલિશ થઈ ગયા છે હવે પ્રાઇઝને લઈને. નાની મોટી ટીપ મળે છે ત્યાં આગળ બાઇંગની સલાહ રહેશે નિકલના પ્રાઇઝિસ માટે. નિકલ 860 લેવલ્સ પાસે બાઇંગની સલાહ રહેશે અમારી વિથ સ્ટોપ લોસ 855-853 સ્ટોપ લોસ સાથે. અને ઉપરમાં જે ટાર્ગેટ તમને લાગી રહ્યું છે 125 મોડેસ્ટ ટાર્ગેટ લાગે છે. બટ અમને લાગે છે આજે ધમકમ રાખે છે 900 પણ, બીકોઝ પોઝિશન લેવલ જોવા જઈએ તો નિકલના પ્રાઇસીસ 850 પાસે એક સ્ટ્રોંગ સપોર્ટ બેઝ બનાવી દે છે અને પછી એના અંદર એક મોટો સ્પાઇક પણ આવે છે. ઓકે, અને સાથે તમે જોયો તો જે સ્ટ્રેન્થ ખાસ કરીને ઓવરઓલ બધા જ કોમોડિટીઝમાં બની છે, ક્રૂડને બાદ કરતા તો ક્રૂડમાં તમારો સ્ટ્રેટેજી અત્યારે શું હશે? નિશા, ક્રૂડને લઈને અમે લોકો થોડું વોલેટાઇલ સેશન્સ જોઈ રહ્યા છે, બીકોઝ એક બાજુ ટ્રેડ પ્રાઇસમાં જે એસ્કેલેશન નથી થઈ રહ્યા એ એક પોઝિટિવ ટ્રિગર આપી શકે છે અને બીજી બાજુ આપણે જોઈએ તો ઓપેક પણ થોડુંક હવે સપોર્ટમાં આવી ગયું છે પ્રોડક્શન હાઈકના. તો ઓપેક પ્લસ અગર જ્યાંથી ઓપેક પ્લસ એટલે હું પોઈન્ટ આઉટ કરું છું રશિયા તરફ, અગર રશિયા જો સપોર્ટ કરી દે છે પાછું પ્રોડક્શન હાઈક કરવાનું તો હજી અહીંયાથી વોલેટાઇલ સેશન નીકળશે, બીકોઝ ડિમાન્ડ જે છે એ સ્ટેબલ છે બટ સપ્લાય પાછું વધી જશે અગર રશિયા પણ આવી જાય છે પ્રોડક્શન હાઈકના વલામાં.
તો અમને લાગે છે કે વોલ્ટાઇઝેશન જોવા મળશે. આપણા ઘરેલું બજાર જ્યાં સુધી 4125 ના નીચે ટ્રેડ કર્યું છે ત્યાં સુધી અમારું પોઝિશન જે છે એ વીકનેસનું છે. અમારું અનુમાન છે કે હજી નીચે આવવું જોઈએ. 4125 ઉપર અગર સ્ટેબલ થઈ જાય છે ઘરેલું બજારના અંદર તો અમને લાગે છે 4250-4300 લેવલ આવી શકે છે. બટ એક વોલ્ટાઇલ સેશન રહેશે તો ટ્રેડર્સને એડવાઇઝ રહેશે કે સ્ટ્રોંગલી સ્ટોપલોસ સાથે જ ટ્રેડ કરો. જ્યાં બી ટ્રેડ લે છે અમારું એડવાઇઝ રહેશે શોર્ટ સેલ કરીને ચાલો, 4125 ઉપર સ્ટોપલોસ રાખીને. ઓકે, સાથે કોઈ ડિસ્ક્લોઝર? સમય છે એક વિરામનો અને વિરામ બાદ લઈને આવશું માર્કેટ લાઈવ. જોતા રહો CNBC બજાર.